જામનગરના નામાંકિત હૃદયરોગ નિષ્ણાંત ડોક્ટર ગૌરવ ગાંધીનું 41 વર્ષની વયે અકાળે અવસાન થતાં તબીબી જગત સ્તબ્ધ થઈ ગયું છે. શારદા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સેવા આપતા ડોક્ટર ગૌરવ હૃદયરોગના 16,000થી વધુ દર્દીઓની સર્જરી કરી તેમને નવજીવન આપ્યું હતું. પરંતુ તેમનું જ હૃદય તેમને દગો દઈ ગયું એ ઘટનાને વિધિની વક્રતા કે કરુણાંતિકા જ કહી શકાય. સદગતની અંતિમ યાત્રામાં બહોળી સંખ્યામાં ડોક્ટરો તથા અગ્રણીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ નગરના ડોક્ટર સંજીવ ચગનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે આજની ઘટના પછી ફરી એક વખત યુવા વયે થતા હાર્ટ એટેક પાછળના કારણો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે, જેમાં કોરોના વિરોધી વેક્સિનની સાઇડ ઇફેક્ટનો મુદ્દો પણ ફરી એક વખત ગાજી રહ્યો છે. પ્રથમ કાર્ડિયોલોજિસ્ટ ગૌરવ દિનેશચંદ્ર ગાંધી અચાનક રાતના હાર્ટ એટેક આવતા એનું આજ સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જે કાર્ડિયોલોજિસ્ટ થવા માટે જિંદગીના 12મા ધોરણ પછી 15 વર્ષનો અથાક પરિશ્રમ કર્યા પછી માણસ થાય અને એમની સેવાઓ જીજી હોસ્પિટલને તથા જામનગરના લોકોને મળતી હતી કે જે આપણે કેથ લેબ કહેવાય, એન્જિયોગ્રાફી કહેવાય, તેવી જામનગરમાં એમના દ્વારા સૌ પ્રથમ ચાલુ કરવામાં આવી હતી. આવી બધી સર્વિસીસ આપણને જામનગરના ઘર આંગણે મળી હતી. લાખો લોકોના જાન બચતા હતા એવા આ ડૉક્ટર 40 વર્ષની ઉંમરે એનું ધ્યાન થતાં ડૉક્ટર સમાજની અંદર અતિ દુઃખ ભર્યું વાતાવરણ છે અને ભગવાન એની આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરી. જામનગરના લાલપુર પંથકના નવાગામ છિકારી ગામમાં ભીખાભાઈ બઘાભાઈ કેશવાલા નામના વૃદ્ધની હત્યાથી ખળભાટ થયો છે. ભીખાભાઈ તેમના ફૈબાના ખેતરે હતા ત્યારે થાર જીપમાં અમુક શખ્સો ધસી આવ્યા હતા અને તેમને માર મારી તેમની ઉપરથી જીપ ફેરવી દઈ નિર્મમ હત્યા નિપજાવાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જમીન સંબંધિત વિવાદમાં વૃદ્ધની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર બિપોરજોય નામના ચક્રવાતનું સ્વરૂપ લેવાની સંભાવનાથી ગુજરાત પર વાવાઝોડાનું જોખમ ઊભું થયું છે, જેને પગલે હાલાર સહિત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલારના બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે તથા માછીમારોને દરિયામાં ન જોવા તાકીદ કરવામાં આવી છે.